ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન નેત્રદાન દેહદાન અંગે જનજાગૃતિ ફેલાવવા માટે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। દરેક પતંગ ઉપર રક્તદાન નેત્રદાન અને દેહદાન માટેના જાગૃતિ ફેલાવતા મેસેજો લખવામાં આવ્યા હતા। ભરૂચની સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા વિવિધ સેવાકીય કાર્ય શહેર જિલ્લામાં કરવામાં આવતા હોય છે, જેમાં મહત્વનું અંગદાનની શરૂઆત સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી, જેમાં લોકો દ્વારા અંગદાન કરી ઘણા લોકોને જીવન બચાવવાનું ઉત્તમ કાર્ય સંકલ્પ ફાઉન્ડેશન થકી કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે સંકલ્પ ફાઉન્ડેશન સમાજમાં રક્તદાન નેત્રદાન દેહદાન અંગદાન પ્રત્યે લોકોમાં જનજાગૃતિ આવે તે હેતુથી હોસ્ટેલ ગ્રાઉન્ડ સેવાશ્રમ રોડ ખાતે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કોલેજ અને સ્કૂલ વિદ્યાર્થીઓએ પતંગ ઉત્સવમાં ભાગ લીધો હતો। આ પતંગ ઉત્સવમાં પતંગો ઉપર રક્તદાન નેત્રદાન અંગદાનના સૂત્રો સાથેની પતંગ ઉડાવી લોકોમાં જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભાજપના નિરલ પટેલ, સામાજિક કાર્યકર પ્રશાંત પટેલ, સંકલ્પ ફાઉન્ડેશનના પ્રમુખ સંજય તલાટી સહિત સભ્યો અને પતંગ રસિકો હાજર રહ્યા હતા। અમે નર્મદા કોલેજના સ્ટુડન્ટ છે, અમે MBA કરીએ છે, મારું નામ રાણા હિરલ છે। આ સંકલ્પ ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી અમને ખૂબ જ મજા આવી રહી છે, અમારા ફ્રેન્ડ્સને પણ ખૂબ જ મજા આવી રહી છે। આ ફેસ્ટિવલ દર વર્ષે આયોજન થાય એવી અમારી મનોકામના છે, તો થેન્ક યુ સો મચ। સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચ શહેર જિલ્લામાં રક્તદાન, ચક્ષુદાન, દેહદાન અને અંગદાન ઉપર કાર્ય કરે છે અને આ ઉદ્દેશોને વધુ ને વધુ અમે પાર પાડી શકીએ, સમાજમાં વધુ ને વધુ માત્રામાં જનજાગૃતિ ફેલાય તે હેતુસર આજરોજ સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડ સાથે પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પતંગો ઉપર પણ આ તમામ જનજાગૃતિના સૂત્રો લખેલા છે। ભરૂચ શહેરના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી અને અન્ય મહાનુભાવોની હાજરીમાં આજે આ પતંગોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો અને આ કાર્યક્રમ દ્વારા સમાજમાં વધુ ને વધુ લોકો રક્તદાન, ચક્ષુદાન, દેહદાન અને અંગદાન પ્રત્યે એ લોકોમાં જાગૃતિ આવે એ અમારો પ્રયાસ છે।